ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલ ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે ખભે ખભા મિલાવી ગુજરાતની ભાજપ સરકાર સામે વિરોધ કરી રહી છે, ત્યારે ડભોઈ શહેર તેમજ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું, જેમાં ખેડૂતો પૂરતી વીજળી નથી મળતી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ પાકના ભાવ નથી મળતા, જેનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાકેશભાઈ અંબાલિયા, ચિરાગ પટેલ, ગોપાલભાઈ જીનવાલા, નૂરભાઈ મહુડાવાલા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા. એટલું જ નહીં, જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોને પૂરતી વીજળી મળી રહી હતી તેવું ડભોઈ કોંગ્રેસના તાલુકા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આજે ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે આવેદનપત્ર આપવાનું અમલદાર સાહેબને આયોજન કર્યું હતું. એમાં ડભોઈ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું. એમાં ખેડૂતોના જે મુશ્કેલીઓ છે એ અમે મામલદાર સાહેબને રજૂ કરી છે. આ ભાજપની સરકાર ખેડૂતોના દેવા માફ નથી કરતી. બીજું કે જ્યારે કોંગ્રેસના સમયમાં 16 કલાક વીજળી મળતી હતી, આજે 7-8 કલાક વીજળી મળે છે ને પોષણક્ષમ ભાવો મળતા નથી. જ્યારે ખેડૂત પોતાનો માલ પકવે છે ત્યારે આજે કોઈ ખરીદનાર પણ બજારમાં નથી. આવી બધી પરિસ્થિતિની અંદર સરકાર ત્વરિત પગલાં લે અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરે એવી અમે માંગ કરીએ છીએ. પિન્ટુ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ડભોઈ.